હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે 11:30. ની પથારી આપણે બાકી છે, પણ આ રમે છે એટલે આપણે પછી કરીશું. નીચે ઉતરી ગયા છે તો આપણે આ બેડને વ્યવસ્થિત કરી નાખીએ. અધૂરો કરીને રાખ્યો છે, જો નીચે મેં ઢગલા કરીને રાખ્યા બધા તકિયાનો ઓસીકાન ગાડલા, પણ મને હજી વ્યવસ્થિત બેડ કરવા દીધો નથી. આગળના રૂમના બધા તકિયા અને ઓસિકા બધું લાવી અને અહીંયા આવી રીતના ઢગલા કર્યા છે. જો જો પછી આવી રીતના રમે તો બેડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. કચરા પોતા વાસણ અને ઘરનું ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે. અને હવે આપણે એક મેઇન ચેનલ ઉપર વિડીયો એડિટ કરવા બેસવાનું છે, તો એ કામ કરીએ અને વિડીયો એડિટ કરી અને હું અપલોડ કરી દઉં. અમારી મેઇન ચેનલનું નામ છે ગુજરાતી સાસ બહુ. જો તમે વિઝિટ ન કરી હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને ત્યાં જઈ અને તમે અમારી મેઇન ચેનલને વિઝિટ કરી શકો છો. બપોરના જમવામાં છે રોટલી, લીલી ડુંગળીનું શાક અને ખીર. ખીર 11 રહ્યા હતા એટલે કે ખીર બનાવી છે અને ભગવાનને થાળ ધરાવી દીધો છે. હવે આપણે જમી લઈએ. અમારા ભાઈ સૂતા છે ત્યાં અમે અમારું થોડું કામ કરી લઈએ. જો આ બે દીવડાઓનું ડેકોરેશનનો વિડીયો અપલોડ થશે આજે, તો એના માટેની તૈયારી છે. સાંજનો પ્લાન છે દાળ ભાત, કોબી બટેકાનું શાક અને અહીંયા મેં પાણી ઉકળવા મૂકી દીધું છે અને આપણી દાળ ખાલી છે તો આને આપણે ભરવી પડશે. તો હું આને ભરી લઉં છું અને આને ગરમ પાણીએથી વોશ કરી લઉં છું. અને ભાત વોશ કરી અને આમાં મૂકી દીધા છે અને આપણે હવે આની સાથે બટેકા પણ બાફવા મૂકવાના છે. તો હું અહીંયા સાઈડમાં બટેકા પણ ગોઠવી દઈશ. તો બટેકા મેં આ રીતે ગોઠવી દીધા છે. આપણે કુકર બંધ કરી અને ગેસ પર ચડાવી દીધું છે અને અહીંયા કોબીજ પણ મેં છીણી અને રેડી રાખેલી છે. હવે આને આપણો ખાલી કોબીજનો પહેલાં આપણે વઘાર કરશું, પછી બટેકા બાફેલા આમાં એડ કરશું. જો આપણું શાક પણ ચડે છે અને કુકર પણ ઓલમોસ્ટ થઈ જ ગયું છે, ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. બટેકા એડ કરી દીધા છે, અહીંયા આપણી દાળ થઈ ગઈ છે. આમાં બસ લીંબુ અને ધાણા એડ કરવાનું બાકી છે. તો આપણે પાપડ પણ તળી લીધા છે